અને હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ. હવે અમરેલીમાં જ પરેશ ધાનાણી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. પરેશ ધાનાણી સામે અમરેલી કોંગ્રેસના જ કેટલાક સિનિયર નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે ધાનાણી અને ઠુમ્મર બંને નેતાઓએ પાર્ટીને હેક કરી છે. નેતા વિપક્ષ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે અમરેલી જિલ્લા પંચાયતના સદસ્યો મેદાને આવ્યા છે. કોંગી જિલ્લા પંચાયતના 3 સદસ્યોએ ધાનાણીના રાજીનામાની પણ માંગ કરી છે. જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન ભરત ગીડાએ ધાનાણી અને દુધાત સામે સવાલો ઉઠાવ્યા છે. વિજપડી બેઠકના લાલભાઈ મોર, આંબરડી બેઠકના દીપક માલાણી અને ભરત ગીડાએ પ્રદેશ કોંગ્રેસને પત્ર લખીને ધાનાણીના રાજીનામાની માંગ કરી છે. આ તરફ ઊંઝા ભાજપમાં ફટકો પડી શકે છે. ઊંઝા ભાજપના યુવા પ્રમુખ રાજીનામું આપી શકે છે. પોતાના સમર્થકો સાથે ચર્ચા કર્યા બાદ તે રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજીનામા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ ઊંઝા યુથ પ્રમુખ પવન પટેલ સાથે મીટિંગ ચાલી રહી છે, તો ભાવેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પ્રદેશ ભાજપ કોર કમિટીની આજે 4 કલાકે કમલમ ખાતે બેઠક મળશે. આ બેઠકમાં પ્રભારી માથુર, સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે. તો તમામની હાજરીમાં મંત્રીઓના ખાતા વિશે ચર્ચા થશે, જ્યારે કે ચૂંટણીની રણનીતિને લઈને પણ ચર્ચા થશે. આ સાથે જ આગામી કાર્યક્રમો અંગે નિર્ણય લેવાશે. કોંગ્રેસના નેતાઓના આગમનથી ભાજપમાં નારાજગી વધી ગઈ છે, જેને લઈને કેટલાક ધારાસભ્યોના સમર્થકોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સાણંદના ધારાસભ્ય કનુ પટેલના સમર્થકો મુખ્યમંત્રીને રજૂઆત કરશે. બીજી બાજુ ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના સમર્થકોએ પણ મંત્રી બનવા માંગ કરી છે, જ્યારે સીકે રાહુલજીએ પણ નારાજગી દર્શાવી છે. મંત્રી બન્યા બાદ જવાહર ચાવડાનું પોતાના મત વિસ્તાર માણાવદરમાં તેમના સમર્થકોએ સ્વાગત કર્યું, તો બીજી બાજુ બીજેપી ઓફિસમાં ભાજપના હોદ્દેદારોએ પણ તેમનું સ્વાગત કર્યું. તેમના સ્વાગતને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. જવાહર ચાવડાએ સમગ્ર શહેરમાં રેલી કાઢી જવાહર ચાવડાને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. આણંદમાં રેતી ખનન અને ઝાડ કટિંગને લઈને સરપંચ દ્વારા વિરોધ નોંધાવાયો. સરપંચ દ્વારા વિરોધ કરાતા સરપંચ પર જીવલેણ હુમલો કરી દેવાયો. આ સમગ્ર મામલે અહીના તથા ઉમરેઠના ગ્રામજનોએ સરપંચની તરફેણમાં ડીએસપીને રજૂઆત કરી છે અને સરપંચની ગંભીર હાલત થતાં તેમને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા છે. સુરતના કામરેજના ગલા ગામે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. છેલ્લા કેટલાક દિવસથી દીપડો આંટા ફેરા મારતો હતો, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે ગ્રામજનોમાં ભયના માહોલને ધ્યાનમાં લઈને વન વિભાગે પાંજરું મૂક્યું હતું. જોકે મોડી રાત્રે 2.5 વર્ષીય દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. આફ્રિકાના નાઇજીરિયામાં ફસાયેલા 4 ભારતીય યુવાનોની વતન વાપસી થઈ છે. પોરબંદરના આ 4 યુવાનો નોકરી કરવા ગયા હતા, જોકે નોકરીએ રાખનાર વ્યક્તિની કોઈ કારણોસર ધરપકડ થઈ હતી અને ત્યારબાદ આ 4 શખ્સો બાજુમાં આવેલ નાઇજીરિયન દેશની શરણમાં ચાલ્યા ગયા હતા. નાઇજીરિયા ફસાયેલા આ ભારતીયોને વતનમાં લાવવા વિદેશ મંત્રાલયની મદદ લેવામાં આવી હતી. નાઇજીરિયન એમ્બેસી દ્વારા ઇમરજન્સી સર્ટિફિકેટ ઇસ્યુ કરીને તમામને વતન મોકલી અપાયા છે. તો છેલ્લા ઘણા સમયથી આ મામલે પોરબંદરના ધારાસભ્ય વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં હતા. યુવાનોના પરિવારજનોએ ભારતીય વિદેશ મંત્રાલય અને ધારાસભ્ય અને લઘુમતી મોરચાના પ્રમુખનો આભાર માન્યો છે. ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાનના પેપરમાં પેપરો ખૂટી પડ્યા હતા અને પેપરો ખૂટવાની ઘટના મહીસાગર જિલ્લાના લુણાવાડાની આદર્શ વિદ્યાલયમાં બની, જે શિક્ષણ વિભાગ દ્વારા પેપરની ઝેરોક્સ કઢાવી અને અન્ય પરીક્ષાર્થીઓને પેપર આપીને પરીક્ષા અપાવવામાં આવી હતી. લુણાવાડાની આદર્શ વિદ્યાલયમાં પરીક્ષા શરૂ થતા જ પેપર ઓછા હોવાનું જાણવા મળતા શિક્ષણ અધિકારી આદર્શ શાળાએ પહોંચ્યા અને પેપરોની ઝેરોક્સ કઢાવી અને અન્ય વિદ્યાર્થીઓને કોપી આપી પરીક્ષા અપાવડાવી હતી. મહત્વનું છે કે આદર્શ વિદ્યાલયમાં 120 વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા, જેમાં માત્ર 30 પેપરો જ આવ્યા હતા અને 90 પેપરો ઓછા આવતા વિદ્યાર્થીઓનું ભાવિ બગડે નહીં તે માટે ઝેરોક્સ કઢાવાઈ હતી. જોકે પેપર ચાલુ થાય તે પહેલા જ પેપર ફૂટ્યું જેવા અનેક સવાલો વાલીઓમાં ઉઠ્યા હતા, ત્યારે સમગ્ર મામલે નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર દોષનો ટોપલો જિલ્લા શિક્ષણ અધિકારી શિલ્પા બહેન પર ઢોળ્યો હતો. બોગસ પુરાવાઓને આધારે માત્ર 24 કલાકમાં કાબરણ બનાવવાનો ભાંડો આખરે ફૂટી ગયો છે. આ ભાંડો ફૂટ્યો વિપુલ દેસાઈ દ્વારા કરવામાં આવેલ સ્ટિંગમાં, જેમાં મિત્ર જનકને અરજદાર બનાવવામાં આવ્યો હતો અને ડોલર નામના એજન્ટે રેશન કાર્ડ અને આવકનો દાખલો પુરાવા વગર બનાવી આપ્યો.
राजकोट में बीएचएमएस की बोगस डिग्री मामले वांकानेर मुख्य सूत्रधार की पुलिस धरपकड़ कर लीधी है। एसओजी पुलिस गुलाम मयुद्दीन बादी की धरपकड़ की है। उल्लेखनीय है कि आरोपी रूपया 10,000 में डॉक्टर की डुप्लीकेट मार्कशीट वेचत हो तरह पुलिस आरोपी ने पकड़ी पाड़ी केटली नकली डिग्री वेची है अंगे की वधु तपास हाथ धरी छे। फरी एक वार अमदावाद की साबरमती जेल विवाद में सपड़ाई है। साबरमती मध्यस्थ जेल ने छोटा चक्कर बेर एक पास थी मोबाइल फोन मिली आयो। मंदिर की बाजू में मोबाइल फोन छुपावी रखा तो मोबाइल पाका काम कैदी सादिक उर्फे रबड़ी पास थी मिली आता गुनो नोधायो। अमरेली में आवेल खांभाना मोटा समझियाड़ा में गैस नो बाटलो फाट्यो हतो। गैस सिलिंडर फाटवानी घटना बनी हती। रसोई बनावती वखते गैस सिलिंडर में ब्लास्ट थयो हतो। धड़ाकाभेर फाटता एक ज परिवारना त्रण लोकोने गंभीर इजाओ पहुंची छे जेमने 108 मार्फते सावरकुंडला में होस्पिटल में खसेडाया छे। वलसाड़ना उमरगाम में एक बिल्डिंग मीटर बॉक्स में आग लागता समग्र विस्तार में दौड़धाम मची गई। आग लागता सलामती भागरूपे बिल्डिंग लोकोने बाहर काढ़वामां आव्या हता तो अमुक फसायेला लोकोने पण बचावी लेवाया छे। फायर ब्रिगेड की टीमों स्थल पर पहुंचीने आग पर काबू मेळव्यो। आ घटना में कोई जानहानिना समाचार नथी। वलसाड़ उमरगाम स्टेशन रोड पर बेफाम दौड़ती ट्रके ट्रांसफोर्मर ने टक्कर मारी हती। ट्रकनी टक्कर थी ट्रांसफोर्मर जमीन दोस्त थई गयु हतु। अकस्मात में ट्रक चालक ने जीईबी ऑफिस लई जवायो। अमदावाद में वहली सवारे अकस्मात सर्जायो। माणिकबाग चार रस्ता पास सीमेंट ग्राइंडर पलटी मारी गयु हतु। अकस्मात में कोई जानहानी समाचार नहीं परंतु पलटी थे सीमेंट ट्रक ने प्राइवेट क्रेन द्वारा हटावामां आव्यो। आणंदना नावली नापाड रोड पर अचोकार में आग लागता नासभाग मची गई। अचानक कार की अंदर गैस नो बाटलो फाटता जोतजोता में आग भभूकी उठी थी। जो कि तात्कालिक फायर की जो टीम थी घटनास्थले पहुंची थी और कार में लागेली आग ने बुझावी लेवाई थी जेमा कार चालक नो आबाद बचाव थयो हतो। आजथी राज्यव्यापी पोलियो अभियान प्रारंभ थयो छे तो जेनो सीएम रूपाणी गांधीनगर थी प्रारंभ करावशे। मुख्यमंत्री भूलकाओ ने पोलियो नी रसीना बे टीपा पीवड़ावशे। पोलियो अभियान की शुरूआत मंत्रिमंडल निवास संकुल कम्युनिटी सेंटर थी कराशे। बनास डेरी हवे दूध की जेम छाण पण खरीदशे। पशुपालकों बनास डेरी ने छाण वेचाण करी शकशे। आवती काल डिस्सा तालुकाना दामा गाम खाते पहलो गोबर गैस प्लांट शुरू थशे। तो छाण खरीदता खेडूतोने हवे छाणना पण नाणा मळी रहेशे। बनास डेरी दूध बटाका अने त्यारबाद हवे छाण खरीदथी थशे तो 32 करोड़ना खर्चे गोबर गैस प्लांटनું ભૂમિપૂજન થશે। આજે સાંજે 5 વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે જેમાં આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરાશે। લોકસભાની ચૂંટણી 6-9 તબક્કામાં યોજાઈ શકે છે જ્યારે કે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પણ એલાન કરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। જેમાં ઓડિશા સિક્કિમ અરુણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશ સહિત જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનું એલાન આજની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ દ્વારા થઈ શકે છે। આ સાથોસાથ આચારસંહિતા પણ લાગુ પડી શકે છે। ચૂંટણી પંચે રાજકીય પક્ષોને ચેતવણી આપી છે કે આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ તેઓ ચૂંટણીનો ફાયદો લેવા સુરક્ષા દળની તસવીરો કે તેના નામનો ઉપયોગ ન કરે। નેવીના માજી વડા એડમિરલ એલ રામદાસે ચૂંટણી પંચને વિનંતી કરી હતી। તો તેમણે જણાવ્યું છે કે પુલવામા હુમલા એર સ્ટ્રાઇક અને વિંગ કમાન્ડર અભિનંદનના પરત ફર્યાની ઘટનાને ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવામાં ન આવે। ચૂંટણી પંચે શનિવારે સ્પષ્ટ કર્યું છે કે આચારસંહિતા લાગુ થયા બાદ આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરાશે। તમિલનાડુમાં થઈ એક જોરદાર ટક્કર, એક કારની ઓટોરિક્ષા સાથે જોરથી ટક્કર થઈ। કાર અને ઓટોરિક્ષા જ્યારે એકબીજાથી અથડાઈ ત્યારે ઓટોરિક્ષામાં કેટલીક મહિલાઓ સહિત કેટલાય લોકો બેઠા હતા જેમાં કિનારે બેઠેલો એક શખ્સ ચક્કરના કારણે જમીન પર પડી ગયો હતો। આ દુર્ઘટનાના કારણે કારમાં આગ લાગી હતી તો કેમેરામાં આગ લાગી હતી જેમાં તેજ રફતારથી જઈ રહેલી કારની સામે એક ઓટોરિક્ષા આવતી સ્પષ્ટ જોવા મળી છે। ઓટોરિક્ષાનું સામે આવ્યા બાદ
कार रोकाई नहीं अने बन्नेनी जोरदार टक्कर थई गई। आ टक्करना कारणे ऑटोरिक्षा में बैठेल एक व्यक्ति नीचे पड्यो हतो अने कारने ठीक सामे ज आवी गयो। ऑटोरिक्षा साथे टक्कर थता कार रोकाई गई हती। तो टक्कर एटली जोरदार हती के ऑटोरिक्षा हाईवे ना डिवाइडर पर चढ़ीने सड़क पर रोकाई गई हती। जो कि आ दुर्घटना में कोई घायल नहीं थयो। तो सौवातनी एक बात के हाईवे पर तेज रफ्तार जीवलेण बनी शके छे। सारू थयु के दुर्घटना में ऑटोरिक्षा पलटी नहीं, जेमां बैठेला लोकोना जीव बची गया। लामानका शहर में सरकारी पेट्रोलियम कंपनी मेक्सिकानोस छे, जेमांथी गत वर्षे 3 अरब डॉलरनुं तेल चोरायुं हतुं, जेथी पुलिस आ विस्तारमां अपराधियों विरुद्ध अभियान छेड़ी रह्युं छे अने जेनो विरोध करवा शख्सोए फायरिंग कर्या होवानो पण दावो थई रह्यो छे। टेरर फंडिंगनी तपास करी रहेली एनआईए द्वारा आ केसनी तपास माटे हुर्रियत नेता अने आवामी एक्शन कमिटीना अध्यक्ष मिरवाइज पर फारूक अने भागलावादी नेता सैयद अली शाह गिलानीना पुत्र नसीम ने पूछपरछ माटे दिल्ली बोलाव्यो छे। एनआईए आ बन्नेनी सोमवारे पूछपरछ करशे। अगाउ शब्बीर शाह सहित अनेक भागलावादी नेताओंनी एनआईए द्वारा पूछपरछ थई चुकी छे। गया महीने एनआईए द्वारा जम्मू काश्मीर में आतंकवादी अने भागलावादी जूथोनी आर्थिक मदद करवा माटे मिरवाइज सहित अनेक भागलावादी नेताओंना घरे दरोड़ा पाड़वामां आव्या हता। भारतीय महिला टीम इंग्लैंड सामे गुवाहाटी स्टेडियम खाते त्रीजी टी ट्वेंटी मैच शरमजनक रीते हारी हती। 119 रनों पीछो करता भारत ने छेल्ली ओवर में 3 रननी जरूर हती अने तेनी 6 विकेट हाथ में हती। जो कि कैट्रोसे नाखेली 20मी ओवर में भारत मात्र 1 रन ज करी शक्यु हतु। इंग्लैंडे 3-0 सीरीज पोताना नामे करी हती। भारतीय क्रिकेट कंट्रोल बोर्डे विकेटकीपर बेट्समैन महेन्द्र सिंह धोनी ने ऑस्ट्रेलिया सामेनी अंतिम बे वनडे मैचे आराम आप्यो छे। भारतीय टीम ना बेटिंग कोच संजय बांगरे आ वात ने कन्फर्म करी रह्या छे। तो सीरीज ने चौथी वनडे आज मोहाली खाते ने 5मी वनडे 13मी मार्चे दिल्ली खाते रमाशे। पुलवामामां थयेला आतंकी हुमलामां शहीद थयेला 40 થી વધુ સીઆરપીએફ ના જવાનો ને શ્રદ્ધાંજલિ આપવા અને સૈન્ય તરફ આદર ની લાગણી બતાવવા માટે ભારતીય ક્રિકેટરો ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે માં આર્મી જેવી કેપ પહેરીને રમવા ઉતર્યા હતા। भारतीय क्रिकेट टीमे सैन्य तरफ बतावेला आदरनी सामे ऑस्ट्रेलियन टीमे कोई विरोध व्यक्त नहोतो कर्यो। भारतीय क्रिकेटरो ऑस्ट्रेलिया सामे रांचीमां रमाली श्रेणीनी त्रीजी वनडेनी मैच नेशनल डिफेन्स फंडमां दान करवानो निर्णय जाहेर कर्यो हतो। भारतीय टीमनी कुल मैच फीनी रकम आश्रे 1 કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે। બેડમિન્ટનની એલિટ ટુર્નામેન્ટમાં ભારતની આખરી આશા સમાન ખેલાડી કિદામ્બી શ્રીકાંત મેન સિંગલ્સમાં વર્લ્ડ નંબર 1 જાપાનીઝ ખેલાડી મુમોટા સામે હારીને બહાર ફેંકાયો હતો। આ સાથે ટુર્નામેન્ટમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો। બેલ્જિયમના મિડફિલ્ડર મેરોના ફેલની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી સંન્યાસ લીધો છે। 31 વર્ષના ફેલાની ક્લબ ફૂટબોલ રમતો રહેશે। મેલાનીએ 12 વર્ષમાં બેલ્જિયમ તરફથી 87 મેચ રમી। તેમણે બાઝિંગ ઓલિમ્પિક 2008, ફિફા વર્લ્ડ કપ 2014, 2018 અને યુરોકપ 2016માં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું। તેમણે ફેબ્રુઆરી 2007માં ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યો હતો।